સિવાય અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમરેલીના વડિયા સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે, તો વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે। વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડકનો માહોલ સર્જાયો છે, તો વિઝિબિલિટી ઘટતા વાહનોને અવર જવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે। કમોસમી વરસાદ પડે તો શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો આ ઉપરાંત વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। તો અમરેલીના વડિયા સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે। વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, તો વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડકનો માહોલ સર્જાયો છે। તો વિઝિબિલિટી ઘટતા વાહનોની અવર જવરમાં મુશ્કેલી પણ સર્જાઈ રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। જે અશોક, જે પ્રમાણે વરસાદનો માહોલ છવાયો છે અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમરેલીમાં હાલ કેવા પ્રકારનું વાતાવરણ છે? જી ચોક્કસ કહી શકાય છે, અમરેલીમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ હોવાના કારણે વાહન ચાલકોને પણ દિવસે પણ લાઇટ શરૂ રાખવાની ફરજ પડી છે। હાલ તો અવારનવાર આવું હવામાન થવાના કારણે હાલ છે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાન જાય તેવી ભીતિ વર્તાઈ રહી છે। હાલ તો શિયાળુ પાકની અંદર ચણા, ઘઉં, જીરું સહિતના પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ અવારનવાર આવું હવામાન હોવાના કારણે ખેડૂતોને પોતાનો પાકમાં નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે। જી જી અશોક, જે પ્રમાણે કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે, પરંતુ અમરેલીની જો ખાસ વાત કરવામાં આવે તો ત્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો હાલ વિઝિબિલિટીને લઈને વાહન ચાલકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? જે ચોક્કસ કહી શકાય કે હાલ જે હવામાનના ખાતે આપેલી આગાહીના ભાગે અમરેલી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી છે, અને વહેલી સવારથી ગાઢ ધુમ્મસને કારણે લોકોને અવર જવરમાં પણ પારાવાર મુશ્કેલી પડી છે, અને હાલ શિયાળુ પાકમાં ખેડૂતોને નુકસાન જાય તેવી ભીતિ વર્તાઈ રહી છે। જી જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીની આ દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તો અમરેલીના વડિયા સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે, તો વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે।